छोटा उदयपुर विधानसभा वोर्ड नंबर 7 में बूथ प्रमुख तरीके ने जवाबदारी सौंपवामां आवी हती। एमां 86.35% जेटलुं मतदान करावीने मने जे सम्मान आपवामां आव्युं छे ए बदल हूँ भारतीय जनता पार्टी खूब आभार व्यक्त करू छू अने दरेक कार्यकर्ताओं ने भी ए विनंती करू छू कि दरेक कार्यकर्ता आ रीतना काम करे अने सारे एवं मतदान करावे। गिरीश राठवा જહીન દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। દર્શક મિત્રો, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પાર્ટીનો જે ભવ્ય વિજય થયો છે, 156 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો હતા તેમની જીત થઈ છે, ત્યારે આ જે જીતની પાછળ તેનો શ્રેય જેના ફાળે જાય છે એવા જે બૂથ લેવલના કાર્યકર્તાઓ છે, જમીનના જે કાર્યકર્તાઓ છે, તે તમામ કાર્યકર્તાઓને સન્માનિત કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક સન્માન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો છોટાઉદેપુર ખાતે। આજે પેજ પ્રમુખ અને જે હોદ્દેદારો છે તેમને સન્માનિત કરવા માટેનો કાર્યક્રમ હતો અને અહીંના જે પ્રદેશ મહામંત્રી છે ભાર્ગવ ભટ્ટ તે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા, સાથે રત્નાકરજી ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે આ તમામ જે કાર્યકર્તાઓ છે હોદ્દેદારો છે તેમને એક સન્માનપત્ર આપી અને સન્માનિત કરવામાં આવ્યા છે। ત્યારે આપણી સાથે એક શું નામ તમારું? આપણી સાથે પ્રવીણભાઈ રાઠવા છે કે જેઓ ભાજપામાં મહામંત્રી છે ગુજરાત પ્રદેશ સંગઠનના। પ્રવીણભાઈ, આજે તમારું સન્માન કરવામાં આવ્યું છે, સન્માનપત્ર પણ આપવામાં આવ્યું છે, શું કહેશો? જે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત મળી છે એના ભાગરૂપે છોટાઉદેપુરમાં પણ 137 વિધાનસભામાં ભવ્ય જીત મળી છે તેનો શ્રેય ભારતીય જનતા પાર્ટીએ નાનામાં નાના કાર્યકરને જે ધ્યાન આપી અને નાનામાં નાનો કાર્યકરને જે કદર કરી છે એના કદરના અનુસંધાને આજે છોટાઉદેપુર મુકામે જે સન્માન કરવામાં આવ્યું છે તે બદલ ભારતીય જનતા પાર્ટીનો આભાર માન્યો છે। અન્ય એક બાબુભાઈ પણ છે, તમને પણ સન્માનિત કરવામાં આવ્યા છે, શું કહેશો? ખરેખર ભારતીય જનતા પાર્ટી અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અધ્યક્ષપણા હેઠળ જે 2022ની ચૂંટણી ગુજરાતમાં લડાઈ એમાં છોટાઉદેપુર જિલ્લાની 3-3 સીટ ભારતીય જનતા પાર્ટીનું કમળ ગાંધીનગર પ્રજાએ મોકલ્યું, એમાં તમામ બૂથના કાર્યકર્તાઓએ ખૂબ સાથ અને સહકાર આપ્યો, તે બદલ આજે જિલ્લા સંગઠન દ્વારા અમને અમારું અહીંયા સન્માન કરવામાં આવ્યું છે તે બદલ ભારતીય જનતા પાર્ટીનો અમે આભાર માનીએ છીએ। ભાઈ, તમારો શું હોદ્દો છે અને કઈ વિધાનસભામાં કયા ઉમેદવારને જીતાડવામાં તમે મહેનત કરી હતી અને કેટલી મહેનત કરી હતી? મારો હોદ્દો જેતપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીનો હું પ્રમુખ છું અને જેતપુર તાલુકા અને પરસ્તી બંને વિધાનસભામાં એટલે કે જેતપુર 137 અને જેતપુર છોટાઉદેપુર 137 અને જેતપુર 138 બંને વિધાનસભામાં અમે કામગીરી અમારા કાર્યકર્તાઓ દ્વારા કરાવી છે અને તેમાં અમને ખૂબ સરસ ફળ મળ્યું છે। આજે તમારું સન્માન કરવામાં આવ્યું છે, જાહેરમાં આટલી મોટી સંખ્યામાં મોટી જનમેદની સામે પાર્ટી દ્વારા આ સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો, શું અનુભવો છો? ખૂબ આનંદ અનુભવીએ છીએ ને, ખરેખર અમારી કામગીરી જે અમે કરી છે જે રાત દિવસ કેટલાક સમય દરમિયાન તો અમને જમવાનું પણ નહીં મળ્યું, પાર્ટીના આનંદમાંના આનંદમાં અમે ઘણું બધું કામ કર્યું તે કામ કર્યું તેના બદલામાં અમને અમારું આજે અહીં સન્માન કર્યું એટલે ખરેખર અમને ખૂબ આનંદ થાય છે આજે અને ખરેખર આવો સન્માન થવું જોઈએ જેથી નાના કાર્યકરોને પણ કામગીરી કરવામાં થોડો આનંદ આવે। બિલકુલ, તો આ મંડળના પ્રમુખો હતા તેમનું અહીંયા સન્માન કરવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જે તેના જે પાયાના કાર્યકરો છે તે લોકોને પ્રોત્સાહિત કરતી હોય છે અને આજે એ જ પ્રોત્સાહનનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો હતો। જાહેરમાં ખૂબ મોટી જંગી મેદની સમક્ષ પાર્ટીના જે ઉચ્ચ હોદ્દેદારો છે તેમના હસ્તે તેમનું સન્માન કરવામાં આવ્યું અને આ સન્માન થવાને લઈને આજે જે લોકોનું સન્માન થયું છે, કાર્યકર્તાઓનું સન્માન થયું છે, તે લોકો ગર્વ પણ અનુભવી રહ્યા છે। ધન્યવાદ। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।